આગામી 28મી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી દ્વારા અમદાવાદ ખાતે જનસંકલ્પ રેલી સાથે વર્કિંગ કમિટીની બેઠકમાં ભાગ લેનાર હોય છે. સુરત કોંગ્રેસ દ્વારા માહિતી આપવા એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. આગામી લોકસભાની ચૂંટણીના પ્રચારના પડઘમ ગુજરાતમાં દેખાઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મહેમાન બન્યા બાદ રાહુલ ગાંધી થોડા સમયમાં બીજી વાર ગુજરાતના મહેમાન બની રહ્યા છે. ગુજરાતના અમદાવાદ ખાતે કોંગ્રેસની યોજાનાર જનસંકલ્પ રેલી અને સાથે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક ગુજરાતમાં યોજાનાર હોય. રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી સહિત અનેક રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં આવનાર છે. ત્યારે સુરત કોંગ્રેસે આ જનસંકલ્પ રેલી અને વર્કિંગ કમિટીની મીટિંગ અંગે મીડિયા સમક્ષ માહિતી રજૂ કરી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલજી 28મી ફેબ્રુઆરી અમદાવાદ આવી રહ્યા છે. એની તૈયારી રૂપે સમગ્ર ગુજરાતમાં એક જુસ્સો છે અને ખાસ કરીને રાહુલજી આવી રહ્યા છે ત્યારે એમની સાથે સાથે પ્રિયંકાજી, સોનિયાજી અને મનમોહનસિંહ પણ આવી રહ્યા છે અને કોંગ્રેસ વર્કિંગ કમિટીની મિટિંગ પણ 60 વર્ષ પછી ગુજરાતમાં ફાળે આવી છે, જેથી કાર્યકરોમાં ખૂબ જ જુસ્સો છે અને ગુજરાતના ખૂણે ખૂણેથી કાર્યકરોને અમદાવાદ લઈ જવામાં આવી રહ્યા છે. સુરતમાંથી ખાસ કરીને લગભગ 600 ફોર વ્હીકલ અને 20-25 બસો અહીંથી ભરાઈને જવાની છે. 3-4 હજાર સુરતથી કાર્યકરો જવાના છે અને આ રેલીને સફળ બનાવવાના છે. સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદમાં યોજાનાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની જનસંકલ્પ યાત્રા સાથે વર્કિંગ કમિટીની મીટિંગને લઈ સુરત કોંગ્રેસે પણ તૈયારીઓ કરી હોવાનું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ સુરત. વરાછા રોડ પર આવેલ દ્વારકેશ ખાતે પૂજ્ય ભાઈ શ્રી કિશોરભાઈ દ્વારા માના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રાજમાન રાજરાજેશ્વરી શ્રી મેલડીમાં પરોલી ધામ તથા કુળદેવી શ્રી આશાપુરી માની અસીમ કૃપાથી તેમજ પરમ પૂજ્ય ગુરુજી પૂજ્ય ભાઈ શ્રી કિશોરભાઈના આશીર્વાદથી તેમજ માતા પિતાના આશીર્વાદથી મંગળવારના રોજ વરાછા રોડ ખાતે આવેલ મહેશ્વરી સોસાયટીના દ્વારકેશ માના દિવ્ય દરબારનું આયોજન કરાયું હતું, જેમાં 4 કલાકે માતાજીનો તાવો, 6 કલાકે મહાપ્રસાદી અને ત્યારબાદ રાત્રે ભક્તિ સંધ્યાનું આયોજન કરાયું હતું. વરાછા ખાતે યોજાયેલ માના દિવ્ય દરબારમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. બ્યુરો રિપોર્ટ સુરત.